મોરબીના ટંકારામાંથી પોલીસે ઝડપ્યું હાઈ પ્રોફાઇલ જુગારધામ. કમ્ફર્ટ હોટલના રૂમમાં ચાલતું હતું હાઈ પ્રોફાઇલ જુગારધામ. 12 લાખની રોકડ સહિત 63.15 લાખનો મુદ્દામાલ જપ્ત કરી લેવામાં આવ્યો છે. તો પ્લાસ્ટિકના કોઈન વડે જુગાર રમતા 9 ઇસમોને ઝડપી પડાયા છે. રજનીકાંત દેત્રોજા નામના ઇસમનો મોબાઈલ ઝડપાતા આ મામલે શોધખોળ પણ કરવામાં આવી રહી છે. તમામ આરોપીઓ વિરુદ્ધ ટંકારા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. તો જુગાર ધામ ઝડપાયું છે. 12 લાખની રોકડ સહિતનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે. મોરબીના ટંકારા વિસ્તારની આ ઘટના કે જ્યાં પોલીસે હાઈ પ્રોફાઇલ જુગાર ધામમાં દરોડા પાડ્યા છે અને સાથે જ જુગાર રમતા 9 જેટલા ઇસમોની અટકાયત કરવામાં આવી છે. કમ્ફર્ટ હોટલના રૂમમાં ચાલતું હતું હાઈ પ્રોફાઇલ જુગાર ધામ. 12 લાખની રોકડ સહિત 63.15 લાખનો મુદ્દામાલ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યો છે અને આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તો મોરબીની આ ઘટના કે જ્યાં એક રૂમમાં રમાતું હતું હાઈ પ્રોફાઇલ જુગારધામ. આપણી સાથે સંવાદદાતા ભાસ્કર ફોનલાઇન પર જોડાઈ ગયા છે. ભાસ્કર, મોરબીના એક હોટલના રૂમમાં હાઈ પ્રોફાઇલ જુગારધામ જે રમાતું હતું તે પોલીસ દ્વારા ઝડપી પડાયું છે અને 9 ઇસમોને પણ ઝડપી પડાયા છે. શું વધુ વિગતો? જી ચોક્કસથી, ટંકારા પોલીસ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો અને ટંકારા પોલીસને જે બાતમી મળી હતી કે કસીનો ટાઈપ જે આધુનિક રીતે આ જુગારધામ શરૂ કરવામાં આવ્યું અને જે આ જુગાર છે તેના દ્વારા પૂરેપૂરી તકેદારી રાખવામાં આવી હતી અને રોકડ રકમ છે તે હોટલની બહાર કારમાં રાખવામાં આવી હતી અને કોઈન વડે જુગાર રમાતો હતો ત્યારે ટંકારા પોલીસે દરોડો પાડવામાં આવ્યો હતો અને જે 9 જેટલા લોકો છે તેની ધરપકડ કરી હતી. તેમજ જે મોંઘી ડાટ બે ગાડીઓ છે, જે 50 લાખની કિંમતની ગાડીઓ છે અને 12 લાખની રોકડ સહિત કુલ 63 લાખથી વધુનો મુદ્દામાલ ઝડપી પાડી હાલ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. જી જી ભાસ્કર, માહિતી બદલ આપનો આભાર.